नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 માં विषय गणित चेप्टर नंबर 12 विषे भणीशुं। चेप्टर नंबर 12 कयुं हतुं? गुणोत्तर अने प्रमाण। तेमां आपणे नंबर 1 થી 20 સુધી આગળ જોઈ ચૂક્યા હતા। હવે આપણે જોઈએ નંબર 21। તે પહેલાં આપણે અહીંયા ગાડી જાતેકરણનો દાખલા નંબર 3 જોઈશું। જાતેકરણનો દાખલા નંબર 3 માં શું છે કે માતાની હાલની ઉંમર 36 વર્ષ છે અને પુત્રીની હાલની ઉંમર 12 વર્ષ છે। અને આપણને નંબર 1 માં કીધું છે કે 6 વર્ષ પછી માતા અને પુત્રીની ઉંમરનો ગુણોત્તર શોધો। તો અને બીજા નંબરમાં આપણને કીધું છે કે 8 વર્ષ પહેલા પુત્રી અને માતાની ઉંમરનો ગુણોત્તર શોધો। તો આપણે પહેલા નંબરે જોઈએ કે 6 વર્ષ પછી માતા અને પુત્રીની ઉંમરનો ગુણોત્તર શોધવાનો છે। તો માતાની હાલની ઉંમર કેટલી છે? 36 વર્ષ છે અને પુત્રીની હાલની ઉંમર છે 12 વર્ષ। તો અહીંયા આપણે લખીશું 12 વર્ષ। 6 વર્ષ પછી માતાની ઉંમર કેવી થશે? વધશે। એટલે આપણે શું કરીશું? 36માં 6 ઉમેરીશું, કેમ કે 6 વર્ષ માતાની ઉંમર વધારે થાય છે। તો 36 વત્તા 6 કેટલા થશે? 42। અને પુત્રીની ઉંમર કેટલી છે? 12 વર્ષ છે અને તેની પુત્રીની 6 વર્ષ પછીની ઉંમર કેટલી થશે? વધશે। એટલે 12માં આપણે શું કરીશું? 6 ઉમેરીશું। 12 વત્તા 6 કેટલા થશે? 18। એટલે પુત્રીની ઉંમર થશે 18। હવે આપણને શું કીધું છે કે માતા અને પુત્રીની ઉંમરનો ગુણોત્તર શોધવાનો છે। તો આપણે અહીંયા લખીશું માતાની ઉંમર અને પુત્રીની ઉંમરનો ગુણોત્તર બરાબર 32/18। માતાની ઉંમર કેટલી હતી? 42 અને પુત્રીની ઉંમર હતી 18 વર્ષ। એટલે આપણે અહીંયા લખીશું 42/18। હવે આપણે શું કરીશું? 42 અને 18નો ગુણોત્તર શોધીશું, ગુસાઅ શોધીશું। તો આપણે અહીંયા લખીશું 42 અને અહીંયા લખીશું 18। તો 42ના અવયવ કયા થશે? 6 + 42 અને 18ના અવયવ થશે 6 × 18। તો ગુસાઅ આપણે લખીએ તો ગુસાઅ બરાબર બંનેમાં કેવા છે? 6 છે, એટલે આપણે ગુસાઅ બરાબર લખીશું 6। અહીંયા 7 છે નથી અને અહીંયા પણ 3 નથી, એટલે આપણો ગુસાઅ કેટલો થશે? 6 થશે। હવે આપણે શું કરીશું? 42 અને 18ને શું કરીશું? 6 વડે ભાગી દઈશું। તો 42ને અહીંયા 6 વડે ભાગ્યા અને 18ને પણ 6 વડે ભાગ્યા। તો 42ને 6 વડે ભાગીએ તો કેટલા મળશે? 7 અને 18ને 6 વડે ભાગીએ તો કેટલા મળશે? 3। એટલે અહીં આપણો ગુણોત્તર કયો થશે? 7/3 બરાબર છે। હવે આપણે નંબર 2 સુધી, તો નંબર 2માં શું કીધું છે કે 8 વર્ષ પહેલાં પુત્રી અને માતાની ઉંમરનો ગુણોત્તર શોધો। 8 વર્ષ પહેલાં એટલે શું થશે? 8 વર્ષ બાદ કરીએ એટલે 8 વર્ષ પહેલાં માતાની ઉંમર કેટલી થશે અને પુત્રીની ઉંમર કેટલી થશે તે આપણને મળશે। તો માતાની હાલની ઉંમર કેટલી છે? 36 વર્ષ છે અને પુત્રીની હાલની ઉંમર છે 12 વર્ષ। આપણે 8 વર્ષ પહેલાંની ઉંમરનો ગુણોત્તર શોધવાનો છે, એટલે આપણે શું કરીશું? 36માંથી 8 બાદ કરી દઈશું। 36માંથી 8 બાદ કરીએ તો કેટલા વધશે? 28 વર્ષ। હવે આપણે તેવી રીતે પુત્રીની ઉંમર શોધીશું, તો પુત્રીની ઉંમર હાલની કેટલી છે? 12 વર્ષ છે। આપણે 8 વર્ષ પહેલાંની ઉંમર શોધવાની છે, એટલે આપણે 8 શું કરીશું? બાદ કરી દઈશું। તો 12માંથી 8 જશે તો કેટલા વધશે? 4 વર્ષ વધશે। તો હવે આપણે શોધીશું પુત્રી અને માતાની ઉંમરનો ગુણોત્તર। તો આપણે અહીંયા ગાડી આપણે 8 વર્ષ પહેલાં પુત્રી અને માતાની ઉંમરનો ગુણોત્તર શોધવાનો છે। તો અહીંયા ગાડી આપણે લખીશું કે માતાની અને પુત્રીની ઉંમરનો ગુણોત્તર બરાબર, માતાની ઉંમર કેટલી મળી હતી આપણને? 28 વર્ષ અને પુત્રીની ઉંમર મળી હતી આપણને 4 વર્ષ। હવે આપણે શું કરીશું? 28 અને 4નો ગુસાઅ શોધીશું। તો અહીંયા 28 અને 4નો ગુસાઅ શોધી, તો અહીંયા 4ના અવયવ કયા થશે? 2 × 2 એટલે 2 × 2 = 4 અને 28ના અવયવ થશે 7 + 28। અહીંયા 4ના અવયવ થશે 7 × 2 × 2। હવે આપણે ગુસાઅ શોધીએ તો અહીંયા લખાશે ગુસાઅ બરાબર, અહીંયા 7 છે પણ અહીંયા 4માં નથી, એટલે આપણે અહીંયા નહીં લખીએ। અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, એટલે અહીંયા લખીશું 2। ફરીવાર 2 છે અને ફરીવાર પણ 2 છે, એટલે અહીંયા લખીશું ગુણાકારમાં 2। તો
તો 2 × 2 કેટલા થશે? 4 થશે, એટલે આપણો ગુસ્સા કેટલો થશે? 4. તો હવે આપણે શું કરીશું? અંશ અને છેદમાં 4 વડે ભાગાકાર કરીશું. તો અંશમાં 4 વડે ભાગાકાર કરીએ તો શું થશે? 28/4, અને છેદમાં 4 નો 4 વડે ભાગાકાર કરીએ એટલે 4/4. 28/4 કેટલા થશે? 7 થશે, અને 4/4 થશે 1, એટલે 4/4 1 થશે. એટલે અહીંયા આપણો ગુણોત્તર કયો થશે? 7/1. એટલે આપણે કહીશું કે 8 વર્ષ પહેલાં પુત્રી અને માતાની અને પુત્રીની ઉંમરનો ગુણોત્તર 7/1 થશે. હવે આપણે જોઈએ નંબર 21. નંબર 21માં શું છે કે જો 2 ગુણોત્તરો સરખા હોય તો આપણે કહીશું કે તે પ્રમાણમાં છે. તો જવાબ આવશે સાચું. બંનેના ગુણોત્તરો સરખા હોય તો શું કહેવાય? તે બંને એકબીજાના પ્રમાણમાં છે. હવે જોઈએ નંબર 22. 3/4/6 ખાલી જગ્યા પ્રમાણમાં છે. અહીંયા આપણે 3/4 અને 6 ખાલી જગ્યાના પ્રમાણમાં શોધવાના છે. તો અહીંયા ગાડી કયા આપે છે? 6, અને આનો જેમ શોધવાનું છે. તો આપણે 3/4ને શું કરીએ? અહીંયા 6 હતો, અંશમાં 6 લાવવા હોય તો આપણે શું કરવું પડે? 3 ને 2 વડે ગુણવા પડે. તો 3 ને 2 વડે ગુણીશું તો 6 મળશે, બરાબર છે. હવે આપણે અહીંયા ગાડી શોધવાના છે. તો આપણે અંશમાં 2 વડે ગુણ્યા તો છેદમાં પણ શું કરીશું? 2 વડે ગુણવા પડશે. તો 4 ને 2 વડે ગુણીએ તો 4 × 2 કેટલા થશે? 8 થશે. તો એટલો આપણો જવાબ થશે ખાલી જગ્યામાં 8, એટલે 8 પ્રમાણમાં છે. હવે જોઈએ નંબર 23. 23માં નંબરમાં શું છે કે 5/6/5 ખાલી જગ્યા પ્રમાણમાં છે. અહીં 5/6 અને 5/ ખાલી જગ્યા, અહીંયા જેમ છે એટલે ખાલી જગ્યા પ્રમાણમાં છે. એટલે અહીંયા શું છે? 5 છે અને અહીંયા પણ 5 છે, અને અહીંયા 6 છે અને અહીંયા શોધવાના છે. તો કેટલા? અહીંયા પણ કેટલા આવશે? 6 જ આવશે, એટલે બંને પ્રમાણમાં છે તેવું કહી શકાશે. હવે જોઈશું નંબર 24. નંબર 24માં શું છે કે નીચેની સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે તપાસો. તેમાં જોઈએ પહેલા નંબરનું 9/12/8/6/8. તો આપણે પહેલાં 9/12 અને પછી 6/8નો ગુણોત્તર શોધીશું, અને પછી તે કહીશું કે તે પ્રમાણમાં છે કે નહીં તે આપણે જવાબ કરી શકીશું. તો 9/12 થશે. તો 9/12ને આપણે 9/12 લખી શકીએ. તો હવે અહીંયા ગાડી 9 અને અહીંયા 12નો આપણે શું કરીશું? ગુસ્સા શોધીશું. તો 9 કેટલા થશે? 3 × 3 એટલે 3 × 3 = 9, અને 12ના અવયવ થશે 4 × 3 એટલે 4 × 3 = 12. હવે આપણે ગુસ્સા બરાબર લખીએ તો ગુસ્સા અ બરાબર બંનેમાં કેવા છે? 3 છે, એટલે ગુસ્સા કેટલો થશે? 3 થશે. તો આપણે હવે શું કરીશું? અંશ અને છેદમાં 3 વડે ભાગીશું. તો 9ને 3 વડે ભાગીશું અને 12ને પણ 3 વડે ભાગીશું. 9ને 3 વડે ભાગીએ તો કેટલા મળશે? 3, અને 12ને 3 વડે ભાગીએ એટલે આપણને મળશે 4, એટલે અહીં આપણો ગુણોત્તર થશે 3/4. હવે આપણે 6/8નો ગુણોત્તર શોધીશું. 6/8 એટલે કેટલા લખાશે? 6/8 લખાશે. 6/8. હવે આપણે 6 અને 8નો શું કરીશું? ગુસ્સા શોધીએ. તો અહીંયા લખીશું 6 અને અહીંયા લખીએ 8. 6ના અવયવ કયા થશે? 3 × 2 = 6, અને 8ના અવયવ થશે 4 × 2 = 8, એટલે આપણો ગુસ્સા કેટલો થશે? તો આપણે અહીંયા લખીએ કે ગુસ્સા અ બરાબર બંનેમાં કેવી સંખ્યા છે? 2 છે, એટલે આપણે ગુસ્સા બરાબર લખીશું 2, એટલે આપણને ગુસ્સા મળશે 2. તો હવે આપણે શું કરીશું? અંશ અને છેદમાં 2 વડે ભાગાકાર કરી દઈશું. તો આપણે 6/2 લખીશું, ભાગાકારમાં 8/2 લખીશું. 6/2 કેટલા થશે? તે થશે 3, અને 8/2 થશે 4, એટલે અહીં આપણો ગુણોત્તર થશે 3/4. આપણને 9/12નો ગુણોત્તર કેટલો મળે? તો 3/4 મળે તો, અને 6/8નો ગુણોત્તર આપણને કેટલો મળ્યો? 3/4 મળ્યો, એટલે તે બંને કેવા થશે? પ્રમાણમાં થશે. એટલે આપણે લખી શકીએ કે 9/12/6/8 તે પ્રમાણમાં છે. તેવી જ રીતે
બીજા અને ત્રીજા નંબરનો તમારે જાતે કરવાનો રહેશે. હવે આપણે જોઈએ નંબર 25. નંબર 25માં શું છે કે નીચેના વિધાનો ગુણોત્તર અને પ્રમાણના સંદર્ભમાં ખરા છે કે નહીં કે ખોટા છે તે ચકાસવાના છે. તો આપણે પહેલા નંબરનું જોઈએ કે 20 છોકરાઓ અને 100 છોકરાઓ છે અને તેનો ગુણોત્તર આપણને આપ્યો છે ₹10 અને ₹50. તો આપણે પહેલાં શું કરીશું, 20 છોકરાઓ અને 100 છોકરાઓનો ગુણોત્તર શોધીશું. તો અહીંયા ગાડી લખીશું 20 છોકરાઓ ભાગ્યા 100 છોકરાઓ. તો એટલે છોકરાઓ ના લખીએ તો આપણે અહીંયા લખી શકીએ કે 20 ભાગ્યા 100. હવે આપણે 20 અને 100નો ગુસાઅ શોધીએ તો અહીંયા લખીશું 20 અને અહીંયા લખીએ 100. તો 20ના અવયવ કયા થશે, 10 × 2, અને 100ના અવયવ થશે 10 × 10. હજુ આપણે અવયવ પાડવા હોય તો આપણે અહીંયા ગાડી લખી શકીએ કે 10 × 5 × 2. હવે આપણે અહીંયા ગુસાઅ લખીએ કે ગુસાઅ બરાબર, બંનેમાં કેવા છે, 10 છે, એટલે આપણે અહીંયા લખીશું 10. બંનેમાં 2 છે એટલે અહીંયા બંનેમાં 2 છે એટલે લખીશું 2. તો 10 × 2 કેટલા થશે, 20 થશે. તો આપણને ગુસાઅ કેટલો મળશે, 20. તો હવે આપણે અંશ અને છેદમાં શું કરીશું, 20 વડે ભાગાકાર કરીશું. અને તો આપણે અહીંયા લખીશું 20નો 20 સાથેનો ભાગાકાર અને છેદમાં લખીશું 100નો 20 સાથેનો ભાગાકાર. 20નો 20 સાથેનો ભાગાકાર કેટલો થશે, 1 થશે. અને 100નો 20 સાથેનો ભાગાકાર કેટલો થાય, 5 થાય. તો આપણે અહીંયા લખીશું 1:5. હવે આપણને કીધું છે ₹10 અને ₹50નો ગુણોત્તર. તો ₹10 અને ₹50નો ગુણોત્તર શોધવો હોય તો આપણે અહીંયા લખીશું 10 ભાગ્યા 50. 10 અને 50નો ગુસાઅ શોધીએ તો અહીંયા લખીશું 10 અને અહીંયા લખીશું 50. 10ના અવયવ કયા થશે, 5 × 2 = 10, અને 50ના અવયવ થશે 10 × 5, એટલે 10 × 50 = 50. 5 10ના અવયવ પાડીએ હવે તો કયા થશે, 5 × 2 = 10. 10 × 2 = 10 × 5 = 50. હવે આપણે અહીંયા લખીએ કે ગુસાઅ બરાબર, બંનેમાં કેવા છે, 5 છે, એટલે આપણે બંનેમાં 5 છે એટલે 5 લખીશું. પછી બંનેમાં ક્યાં છે, 2 2 છે, એટલે અહીંયા ગુણાકારમાં 2 લખીશું. 5 × 2 કેટલા થશે, 10, એટલે અહીં આપણો ગુસાઅ થશે 10. તો હવે આપણે શું કરીશું, અંશ અને છેદમાં 10 વડે ભાગાકાર કરી દઈશું. તો 10નો 10 વડે ભાગાકાર કરીશું અને 50નો પણ 10 વડે ભાગાકાર કરીશું. તો 10નો 10 વડેનો ભાગાકાર કેટલો થશે, 1 થશે. અને 50નો 10 વડેનો ભાગાકાર કેટલો થશે, 5 થશે. તો આપણે એવું કહી શકીશું કે આમ બંને ગુણોત્તરો કેવા છે, સરખા છે. એટલે 20 છોકરાઓ જેમ 100 છોકરાઓ બરાબર 10 રૂપિયા જેમ 50 રૂપિયા. હવે આપણે બીજા નંબરનું જોઈએ તો બીજા નંબરમાં શું છે કે 90 કિલોમીટર અને 45 કિલોમીટર છે બરાબર 7 કલાક અને 14 કલાક છે. તો આપણે સૌ પ્રથમ શું કરીશું, 90 કિલોમીટર જેમ 45 કિલોમીટરનું ગુણોત્તર શોધીએ. તો 90 ભાગ્યા 45 લખાશે. તો હવે 90 અને 45નો ગુસાઅ શોધીએ તો 90 અને 45નો ગુસાઅ કેટલો થાય છે, 45 થશે, જે તમે હવે જાતે શોધી શકશો. તો બંનેને આપણે શું કરીશું, ગુસાઅ વડે અંશ અને છેદમાં ભાગી દઈએ. તો 90ને અંશમાં 45 વડે ભાગીએ તો શું લખાશે, 90 ભાગ્યા 45. અને 45ને 45 વડે ભાગીએ તો શું લખાશે, 45 ભાગ્યા 45. તો 90 ભાગ્યા 45 કેટલા થશે, 2 થશે. અને 45 ભાગ્યા 45 કેટલા થશે, 1, એટલે શું લખાશે કે 2:1. હવે આપણે 7 કલાક અને 14 કલાકનો ગુણોત્તર શોધીએ. તો 7 કલાક ભાગ્યા 14 કલાક એવી રીતે લખાશે, કલાક ના લખીએ તો શું લખાશે, 7 ભાગ્યા 14. 7 અને 14નો ગુસાઅ કેટલો થશે, 7 થશે. તો આપણે અંશ અને છેદમાં શું કરીશું, 7 ગુસાઅ વડે ભાગી દઈશું. તો અંશમાં લખાશે 7 ભાગ્યા 7 અને છેદમાં લખાશે 14 ભાગ્યા 7. 7નો 7 વડેનો ભાગાકાર કેટલો થશે, 1 થશે. અને 14નો 7 વડેનો ભાગાકાર કેટલો થશે, 2 થશે, એટલે અહીં આપણો ગુણોત્તર કયો થશે, 1:2. તો આપણને પહેલો ગુણોત્તર કેટલો મળ્યો, તો 2:1 મળ્યો.
અને બીજો ગુણોત્તર આપણને મળ્યો 1 જેમ 2. એટલે આમ બંને ગુણોત્તરો કેવા થશે? સરખા થતા નથી. એટલે આપણે અહીંયા લખી શકીશું કે આ વિધાન ખોટું છે. હવે જોઈએ આપણે નંબર 26. નંબર 26માં શું છે કે 7 કલાક જેમ 6 કલાક બરાબર 14 કલાક જેમ 12 કલાક થાય કે ના થાય તે આપણે શોધવાના છે. તો આપણે અહીંયા ગાડી 7 કલાક ભાગ્યા 6 કલાક. કલાક કલાક ના લખીએ તો શું લખાશે? 7 ભાગ્યા 6 લખાશે. હવે આપણે બરાબરમાં શું લાવવાનું છે? 14 કલાક ભાગ્યા 12 કલાક લાવવાના છે. તો આપણે અહીંયા લખીશું 14 કલાક ભાગ્યા 12 કલાક. એટલે અહીંયા લખાશે 14 ભાગ્યા 12. 14 ભાગ્યા 12નો આપણે શું કરીશું? ગુસા શોધીએ. તો આપણે અહીંયા લખીશું 14 અને અહીંયા લખીશું 12. તો 14ના અવયવ કયા થશે? 7 2 14 અને 12ના અવયવ થશે 6 2 12. હવે આપણે લખીએ કે ગુસા અ બરાબર કેટલો થશે? બંનેમાં કેવા છે? 2 છે. તો આપણો ગુસા કેટલો થશે? 2. તો હવે આપણે શું કરીશું? અંશ અને છેદમાં 2 વડે ભાગી દઈશું. તો અંશમાં 2 વડે ભાગીએ તો શું લખાશે? 14 ભાગ્યા 2. અને છેદમાં 12 વડે ભાગીએ તો શું લખાશે? 12 ભાગ્યા 2. 14 ભાગ્યા 2 કેટલા થશે? 7 થશે. અને 12 ભાગ્યા 2 કેટલા થશે? 6. એટલે અહીં આપણને 7 ભાગ્યા 6 અને અહીંયા પણ 7 ભાગ્યા 6 મળ્યા. એટલે આ વિધાન કેવું થશે? સત્ય થશે. એટલે અહીંયા જ આપણો જવાબ આવશે સાચું. તેવી જ રીતે નંબર સત્યાવીસમાં શું છે? 15 જેમ 6 જેમ 30 જેમ 12 પ્રમાણમાં છે. તો તે તમે જાતે શોધી શકશો. તો આ બંને કેવા પ્રમાણમાં મળશે? એટલે અહીં જવાબ આવશે સાચું. નંબર 28. પ્રમાણના વિધાનમાં ક્રમમાં ગોઠવવામાં આવેલી ચારેય રાશિઓને ખાલી જગ્યા કહે છે. તો ચારેય રાશિઓને શું કહે છે? પદ કહેવાય. એટલે અહીંયા લખીશું આપણે પદ. નંબર 29. પ્રમાણના વિધાનમાં પ્રથમ અને ચોથા પદને ખાલી જગ્યા અને બીજા અને ત્રીજા પદને ખાલી જગ્યા કહે છે. તો પહેલા અને ચોથા પદને શું કહેવાય? અંત્યપદ કહેવાય. બીજા અને ચોથા પદને મધ્યમ પદ કહેવાય. તો આપણે અહીંયા લખીશું મધ્યપદ બરાબર. હવે આપણે નંબર જોઈએ 30. તો 30 નંબરમાં શું છે કે નીચે આપેલા ગુણોત્તરો પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. જો ગુણોત્તર પ્રમાણમાં હોય તો મધ્યમ પદ અને અંતિમ પદ શોધો. તો આપણે અહીંયા જોઈએ પહેલા નંબરનું. 100 મિનિટ અને જેમમાં 160 મિનિટ છે અને અહીંયા છે 600 સેકન્ડ અને 200 સેકન્ડ. તો આપણે પહેલાં શું કરીશું? 100 મિનિટ અને 160 મિનિટનો ગુણોત્તર શોધીએ. તો અહીંયા લખાશે 100 ભાગ્યા 160. મિનિટ શું કરીશું? કેન્સલ કરીશું. તો અહીંયા લખાશે 100 ભાગ્યા 160. અહીંયા આપણે શું કરીશું? 00 ઉડાડી દઈએ. તો 00 ઉડાડો તો શું લખાશે? અહીંયા લખાશે 10 ભાગ્યા 16. તો આપણે 10 અને 16નો શું કરીએ? ગુસા શોધીએ. તો અહીંયા લખીએ 10 અને અહીંયા લખીએ 16. તો 10ના અવયવ કયા થશે? 5 2 10 અને 16ના અવયવ થશે 8 2 16. તો હવે આપણે અહીંયા લખીએ કે ગુ સા અ બરાબર બંનેમાં કેવા છે? 2 છે. તો આપણો ગુસા કેટલો થશે? 2 થશે. તો આપણે ગુસા 2 થયો તો હવે આપણે શું કરીશું? અંશ અને છેદમાં 2 વડે ભાગી દઈશું. તો આપણે 10નો 2 વડે ભાગાકાર કરીશું અને 16નો 2 વડે ભાગાકાર કરીએ. તો 10નો 2 વડેનો ભાગાકાર કેટલો થશે? 5 થશે. અને 16 ભાગ્યા 2 કેટલા થશે? 8 થશે. તો આપણો અહીંયા ગુણોત્તર શું થશે? 5 જેમ 8 થશે. હવે આપણે 600 સેકન્ડ અને 2000 સેકન્ડનો ગુણોત્તર શોધવાનું છે. તો હવે આપણે અહીંયા શું લખીએ કે 600 સેકન્ડ જેમ 2000 સેકન્ડ. એટલે અહીંયા લખીશું આપણે 600 સેકન્ડ ભાગ્યા 2000 સેકન્ડ. સેકન્ડ ના લખીએ તો આપણે અહીંયા શું લખાશે? 600 ભાગ્યા 2000. તો અહીંયા 00 ઉડી જશે. તો અંશમાં શું વધશે? 6 અને છેદમાં વધશે 20.
तो આપણે હવે 6 અને 20 નો શું કરીશું ગુસાઅ શોધી તો 6 અને 20 નો ગુસાઅ લખ શોધી તો 6 ના અવયવ 3 2 6 અને 20 ના અવયવ થશે 10 2 20 તો અહીંયા આપણો ગુસાઅ કેટલો થશે ગુસાઅ થશે 2 તો હવે આપણે અંશ અને છેદમાં શું કરીશું 2 વડે ભાગી દઈશું અંશમાં 2 વડે ભાગે તો શું લખાશે 6 ભાગ્યા 2 અને છેદમાં ભાગાકાર કરીએ 2 વડે તો શું લખાશે 20 ભાગ્યા 2 6 ભાગ્યા 2 કેટલા થશે 3 થશે અને 20 ભાગ્યા 2 થશે 10 એટલે અહીં આપણો ગુણોત્તર કયો થશે 3:10 તો અહીં બંને ગુણોત્તર કેવા સરખા મળતા નથી તો આપણે શું લખીશું કે અહીં બંને ગુણોત્તરો સરખા નથી એટલે કે 5:8 અને 3:10 બંને ગુણોત્તરો સરખા નથી તેવી જ રીતે બીજા નંબરનો તમારે જાતે કરવાનો રહેશે અને ગુણોત્તરો સરખા છે કે નહીં તે તમારે ચકાસવાના રહેશે તે ચકાસો પછી આપણે અહીંયા લખી શકીશું કે 5 કિગ્રા અને 20 કિગ્રા અને 100 ગ્રામ અને 40 ગ્રામ પ્રમાણમાં છે કેમ કે બંને ગુણોત્તરો કેવા આવતા હતા બીજા નંબરમાં સરખા આવતા હતા એટલે આપણે લખાશે કે બંને ગુણોત્તરો સરખા છે એટલે આપણે લખીએ કે 5 કિગ્રા/20 કિગ્રા અને 100 ગ્રામ/400 ગ્રામ પ્રમાણમાં છે એટલે કે મધ્યમ પદ કયું થશે 20 કિગ્રા અને 100 કિગ્રા અને અંતિમ પદ થશે 5 કિગ્રા અને 400 ગ્રામ હવે જોઈએ આપણે નંબર 31 નંબર 31માં શું છે કે એકાત્મક પદ્ધતિ એટલે શું તેની આપણે વ્યાખ્યા આપવાની છે તો તેની આપણે વ્યાખ્યા જાણીએ છીએ કે શું છે કે એવી પદ્ધતિ કે જેમાં આપણે એક એકમની કિંમત શોધીએ અને પછી જરૂરી સંખ્યાના એકમોની કિંમત શોધીએ તો તે પદ્ધતિ કઈ છે એકાત્મક પદ્ધતિ કહે છે હવે જોઈએ નંબર 32 5 કિગ્રા ચોખાની કિંમત રૂપિયા 250 હોય તો 8 કિગ્રા ચોખાની કિંમત શું થશે તો આપણને શું કીધું છે 5 કિગ્રા ચોખાની કિંમત આપી છે 250 રૂપિયા તેવા આપણે 8 કિગ્રા ચોખાની કિંમત શોધવાની છે તો આપણે શું કરીશું 5 કિગ્રાની કિંમત પરથી 1 કિગ્રા ચોખાની કિંમત શોધીશું 1 ચોખાની જે કિંમત આવી તેના ઉપરથી આપણે 8 કિગ્રાની કિંમત શોધીશું તો આપણે અહીંયા ત્રિપદી મૂકીએ કે 5 કિલો ચોખાની કિંમત 250 રૂપિયા છે તેવી આપણે કેટલા 1 ચોખા માટે પહેલાં શોધવી છે તો આપણે અહીંયા લખીએ કે 1 કિલો ચોખાની કિંમત કેટલી તો 1×250/5 250નો 5 વડે ભાગાકાર કરો તો કેટલા મળશે 50 રૂપિયા મળશે હવે આપણને કેટલા 8 કિલો ચોખાની કિંમત શોધવાની કીધી છે તો આપણે 1 કિલો ચોખાને શું કરીશું 8 કિલો વડે ગુણી દઈશું તો આપણે 1 કિલો ચોખાના પૈસા કેટલા હતા 50 રૂપિયા હતા તેવા આપણે 8 કિલોના શોધવાના છે એટલે આપણે 50ને શું કરીશું 8 વડે ગુણીએ તો કેટલા મળશે 400 રૂપિયા મળશે તો આપણે કહી શકીએ કે 8 કિલો ચોખાની કિંમત 400 રૂપિયા થાય